પોરગામનો કોરોના સંક્રમિત દર્દી કોરોનાને માત આપીને ઘરે પરત પહોંચ્યો હતો। 29/5/2020 ના રોજ પોરગામના દૂધ ડેરી પાસે આવેલા નવા ફળિયામાં રહેતા ઇમ્તિયાઝભાઈ અબ્દુલભાઈ કાંચી, જે પોર બસ સ્ટેન્ડ પાસે ફ્રૂટનો ધંધો કરે છે। ઇમ્તિયાઝભાઈ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો હતો, ત્યારબાદ ઇમ્તિયાઝભાઈ અબ્દુલભાઈ કાંચીને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા। તેમના પરિવારને વરણામાં બાબરિયા કોલેજમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા। ત્યારબાદ પોર નવા ફળિયાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું હતું અને આજ રોજ ઇમ્તિયાઝભાઈ અબ્દુલભાઈ ઘાંચી કોરોના સામે જંગ જીતી કોરોનાને માત આપી પોતાના ઘરે પરત ફર્યા હતા। પોર નવા ફળિયાના રહીશોએ ઇમ્તિયાઝભાઈને ફૂલોથી થાળી ચમચીથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઇમ્તિયાઝભાઈ અબ્દુલભાઈ ઘાંચીના પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને પોર ગામ કોરોના મુક્ત જાહેર થયું હતું। नमस्कार दर्शक मित्रों, लोकमत न्यूज चैनल आपको हार्दिक स्वागत है। तारीख 29 ना रोज एक पोर गाँव में कोरोना पॉजिटिव केस मड़ी आए, त्यारबाद ये इम्तियाज भाई नामना फ्रूट धंधो करे थे अने एमने वडोदरा सारवार अर्थे एमने खसेड़वामां आवेला अने आज रोज एमने कोरोना ने मात आपीने आज आज पोताना घरे परत फर्या छे। एमना परिवार में खुशीनी लागणी छे। आपणी साथे जे वरनामा सीएससी सेंटरना वसीमभाई खत्री छे, आपणे एमनी साथे वातचीत करीशुं। साहेब शुं कहेशो आ जे इम्तियाज भाई 29 तारीखे कोरोना पॉजिटिव थयो था? એમને તંદુરસ્ત થઈ જતા કોવિડ કેર ફેસિલિટીમાંથી રજા આપવામાં આવી છે અને આપણા માટે ખૂબ પોઝિટિવ ન્યૂઝ છે કે આપણા જે એકમાત્ર કેસ હતો કોરમાં અને એમને આજે રજા આપી દેવામાં આવી છે અને એમને રજા આપી દેવાથી એમના પરિવાર જે ક્વોરન્ટાઇનમાં છે એમને પણ અમે આજે રજા આપવાનું પ્લાનિંગ કરેલું છે, એટલે ખૂબ ખુશીની સમાચાર છે આપણા સૌ માટે। એમને અમે સલાહ આપેલી છે જે ટોટલ 14 દિવસ એમને હોમ ક્વોરન્ટાઇન રહેવાનું હોય છે, એટલે બાકીના દિવસો પણ હોમ ક્વોરન્ટાઇન થોડા દિવસ સાચવવાની સલાહ આપેલી છે અમે। અને આ દરમિયાન આટલા જે 12 દિવસ થયા જે એમને પોઝિટિવ આવ્યા, એ દરમિયાન અમારી જે પોરની ટીમ છે એમને અહીંયા 29 ઘર છે કન્ટેનમેન્ટ એરિયામાં, એ અને 99 ઘર છે બફર ઝોનમાં, એમાં દરરોજ ટીમ સર્વે કરતી હતી અને આ દરમિયાન સારી બાબત એ છે કે એક પણ શંકાસ્પદ કેસ આપણને મળેલો નથી અને આ દરમિયાન અમારી ટીમે દરેક ઘરે ઘરે જઈને હોમિયોપેથિક દવાનું વિતરણ કર્યું છે, ઉકાળાનું વિતરણ કરેલું છે અને જે ક્લોઝ કોન્ટેક હતા એમને હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા પણ આપી છે જેથી ચેપનો ફેલાવો બીજા એરિયામાં નહીં થાય। લોકજાગૃતિ પણ કરવામાં આવી છે અમારી ટીમ દ્વારા અને આ સાથે હું લોકોને પણ એક મેસેજ આપીશ કે ભલે આપણે આપણા જે કેસ છે તે માત આપીને આવી ગયા છે અને કન્ટેનમેન્ટ ઝોન જ્યારે ખુલે તે પછી પણ આપણે લોકો સૌ કાળજી રાખીએ, ડિસ્ટન્સિંગનું પાલન કરીએ અને જરૂર વગર ઘરની બહાર નહીં નીકળીએ। કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરે છે? કન્ટેનમેન્ટ ઝોનનું આઈડિયલી તો 28 ડેઝ હોય છે, પરંતુ એમાં સરકાર શ્રી વખતો વખત પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લેતી હોય છે, એટલે અત્યારે એ કહેવું થોડું મુશ્કેલ છે। સમય આવે આપને ચોક્કસ જાણ કરવામાં આવશે।